વેલકમ ટુ એપી ટ્યુટોરિયલ્સ ડોટ કોમ માય સેલ્ફ આકાશ પડિયાર. આ વિડીયોની અંદર આપણે ઇસેટ અનસેટ ફંક્શનનો કઈ રીતે યુઝ થાય છે એ જોઈશું. તો ન્યૂ PHP એક ફાઇલ ક્રિએટ કરીએ આપણે, જેમાં આપણે આપીએ છીએ ઇસેટ અનસેટ ડેમો. હવે ઇસેટ એક ફંક્શન છે કે જેનો જનરલી યુઝ ચેક કે વેરિયેબલ ઇઝ સેટ ઓર નોટ. નોર્મલી તમે ઘણી વખત કોઈ રન ટાઈમ પ્રોગ્રામ કન્ડિશન ચેક કરવાની હોય છે કે જેમાં યુઝરે કોઈ વેરિયેબલમાં વેલ્યુ પાસ કરી છે કે નહીં, અથવા તમે કોઈ કંટ્રોલ પર ક્લિક કરો છો એ કંટ્રોલની વેલ્યુ સેટ છે કે નહીં. તો આ બધા જે કન્ડિશન હોય તો એની અંદર ઇસેટ ફંક્શન યુઝ થાય છે. તો અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન પર્પઝથી એક સિમ્પલ એક વેરિયેબલ લઈએ છીએ અને એ વેરિયેબલની કન્ડિશન ચેક કરીશું. તો અહીંયા લઈએ આપણે ડોલર એ, એની અંદર વેલ્યુ સ્ટોર કરીએ આકાશ, અને ઇકો ઇઝ સેટ ડોલર એ. ઇફ અહીંયા આપણે લખી કાઢીએ, ઇફ વેરિયેબલ ઇઝ સેટ ધેન ઇટ વિલ રિટર્ન વન, એલ્સ બ્લેન્ક સ્ક્રીન ઓર બ્લેન્ક સ્પેસ. તો સમજો કે આ ઇસેટ ફંક્શન કન્ડિશન ચેક કરશે કે વેરિયેબલ એ, હવે એ સેટ છે, સેટ ઇન ધ સેન્સ વેલ્યુ તમે ઇનિશિયલાઇઝ કરી હોય એને કહેવાય સેટ. તો હવે આપણે જ્યારે પ્રોગ્રામ રન કરીએ, રાઇટ ક્લિક રન ફાઇલ, તો જ્યારે પ્રોગ્રામ રન કરીશું તો અહીંયા તમને બતાવે છે વન. મીન્સ તમે આ પ્રોગ્રામની અંદર શું કર્યું છે કે એ નામનો વેરિયેબલ સેટ કર્યો છે. પણ જો તમે અહીંયા એની જગ્યાએ બી લખો છો અને પછી તમે પ્રોગ્રામને રન કરશો તો તમને કંઈ નહીં બતાવે, બિકોઝ બી નામનો વેરિયેબલ ઓલરેડી ક્યાંય બનાવ્યો નથી. પણ જો તમે અહીંયા બી નામનો વેરિયેબલ પણ મૂકી દો અને એમાં લખો કે aptutorials.com semicolon, અને હવે તમે રન કરશો તો ટ્રુ. એટલે આ જનરલી કન્ડિશન ચેક કરે છે કે કોઈ વેલ્યુ તમે જે વેરિયેબલ અથવા કોઈ કન્ડિશન આપો છે ઉપર ઓલરેડી સેટ છે કે નહીં, અને તમને એ પ્રમાણે આઉટપુટ બતાવશે. પણ તમે આને ઇફ કન્ડિશનમાં મૂકી શકો છો કે ઇફ ઇઝ સેટ ડોલર બી ઇકો બી ઇઝ સેટ અને એલ્સ બી ઇઝ નોટ સેટ સેમિકોલન રાઇટ ક્લિક રન ફાઇલ. તો અહીંયા આવશે બી ઇઝ સેટ. પણ જો તમે અહીંયા બીની જગ્યાએ અહીંયા આપણે સી મૂકી દઈએ અને અહીંયા આપણે લખી કાઢીએ સી, અને અહીંયા આપી દઈશું સી ઇઝ નોટ સેટ. તો સી નામનો વેરિયેબલ ઉપર આપણે ક્યાંય ડિક્લેર નથી કર્યો, તો અહીંયા આઉટપુટ આવશે સી ઇઝ નોટ સેટ. ઓકે, પરફેક્ટ. સો નાવ નેક્સ્ટ ઇઝ અનસેટ, કે અનસેટનો કેવી રીતે યુઝ કરીશું. તો એના માટે આપણે અગેઇન એક નવી ફાઇલ લઈએ, અનસેટ ડેમો. કે સમજો કે તમે પહેલાં કન્ડિશન ચેક કરી કે કોઈ વેરિયેબલની વેલ્યુ સેટ છે કે નહીં, પણ હવે આપણે એ વેરિયેબલને ડિલીટ કરવો છે. તો અનસેટ જે ફંક્શન છે ઇઝ યુઝ ટુ ડિલીટ વેરિયેબલ એન્ડ ઇટ્સ વેલ્યુ. તો લેટ્સ સે અહીંયા આપણે એક વેરિયેબલ લઈએ ડોલર ઝેડ, જેની અંદર આપણે આપીએ છીએ પહેલાં અગેઇન આકાશ. ઇફ આઈ યુઝ ઇકો ડોલર ઝેડ તો એનું આઉટપુટ આવશે આકાશ. પણ જો હવે આ જ વેરિયેબલને મારે ડિલીટ કરવો હોય તો એના માટે ફંક્શન છે અનસેટ, જેમાં હું આપી દઈશ ડોલર ઝેડ. તો હવે આ ડિલીટ થઈ જશે અહીંયા, પણ તમને કન્ડિશન ડિલીટ થઈ ગઈ એ ચેક કરવી હોય, સમજો કે મારે જોવું છે કે વેરિયેબલ ડિલીટ થયો છે કે નહીં, એનું પ્રૂફ શું છે, તો તમે શું કરો ઇકો ડોલર ઝેડ અને રાઇટ ક્લિક રન ફાઇલ, તો અહીંયા એરર આવશે. વાય? બિકોઝ આ નામનો વેરિયેબલ હવે નથી, પહેલાં હતો. એનું પ્રૂફ આ રહ્યું કે તમે જોઈ શકો છો કે પહેલાં મેં ડોલર ઝેડ ઇકો કર્યું તો આકાશ આવ્યું, અનસેટ કર્યા પછી ઇકો ડોલર ઝેડ કર્યું તો ત્યાં તમને શું બતાવશે એરર. અથવા તમે આવી રીતે પણ કન્ડિશન ચેક કરી શકો છો, ઇકો ઇઝ સેટ ડોલર ઝેડ, ઇકો ઝેડ ઇઝ સેટ ઓર ઝેડ ઇઝ નોટ સેટ સેમિકોલન રાઇટ ક્લિક રન ફાઇલ. તો તમને બતાવશે અનડિફાઇન્ડ વેરિયેબલ ઝેડ એન્ડ ઝેડ ઇઝ નોટ સેટ. તો આ રીતે ઇસેટ ફંક્શન કન્ડિશન ચેક કરવા માટે યુઝ થાય છે અને અનસેટ ફંક્શન
कोई वेरिएबल अथवा एनी वेल्यू ने डिलीट करवी होय तो एना माटे यूज थाय छे. फॉर मोर डिटेल्स यू कैन कॉन्टेक्ट मी ऑन द फॉलोइंग डिटेल्स. माय सेल्फ आकाश पडियार. थैंक्स फॉर वॉचिंग दिस वीडियो.